દાહોદના ઝાલોદમાં નેશનલ કોરિડોરનો વિરોધ કરાયો. ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત બનતા નેશનલ કોરિડોરનો વિરોધ કરવામાં આવ્યો. આસપાસના 14 જેટલા ગામના લોકોએ એકત્રિત થઈને વિરોધ દર્શાવ્યો. કોરિડોરની કામગીરીના કારણે આસપાસના ખેતરોમાંથી પાણી ફરી વળ્યા છે. હાલ લોકોએ વિરોધ દર્શાવતા કોરિડોરનું કામ બંધ કરવામાં આવ્યું. સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. તો આ દ્રશ્યો છે ઝાલોદના, કે જ્યાં નેશનલ કોરિડોરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત બનતા નેશનલ કોરિડોરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, કારણ કે જે રીતે આ પાણી ઘૂસી ગયું છે અને ખેતરોમાં પાણી ફરી વળ્યા છે તેના કારણે સ્થાનિક લોકોમાં રોષ છે. આસપાસના 14 જેટલા ગામના લોકોએ એકત્રિત થઈને આ વિરોધ દર્શાવ્યો છે, કારણ કે કોરિડોરની કામગીરી ચાલી રહી છે અને કોરિડોરની કામગીરીના કારણે આસપાસના ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે. હાલ તો લોકોએ વિરોધ દર્શાવતા કોરિડોરનું કામને બંધ કરી દેવામાં આવ્યું છે. સ્થળ પર પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. તો સતત એક તરફ વરસાદી માહોલ છે, બીજી તરફ નેશનલ કોરિડોરનું કામ ચાલી રહ્યું છે. ઝાલોદમાંથી આ દ્રશ્યો સામે આવ્યા છે કે જેના કારણે જે સ્થાનિક લોકો છે એ સ્થાનિક લોકોએ પરેશાની વેઠવાનો વારો આવ્યો છે, કારણ કે વરસાદી માહોલ, બીજી તરફ નેશનલ કોરિડોરની કામગીરી, તેને કારણે જે આસપાસના ખેતરો છે તેમાં પાણી ઘૂસી ગયું છે. 14 ગામના જે લોકો છે એ લોકોએ એકઠા થઈને આ વિરોધ દર્શાવ્યો છે. એટલે હાલ તો કોરિડોરની જે કામગીરી છે એ કામગીરીને બંધ કરી દેવામાં આવી છે, કારણ કે સ્થાનિક લોકોનું કહેવું છે કે આજે નેશનલ કોરિડોરની કામગીરી ચાલી રહી છે તેના કારણે આસપાસના ખેતરોમાં પાણી ફરી વળે છે અને ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થાય છે.